આજે નાનાથી મોટાના મોઢે એક જ વાત છે અને તે છે કોરોના વાયરસ. આ વાયરસના પગલે સમગ્ર વિશ્વ અત્યારે મુશ્કેલીમાં મુકાયું છે. આ સદીમાં જો કોઈ બીમારીથી સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા હોય તો તે છે કોરોના વાયરસ. આ વાયરસ એટલો ખતરનાક છે કે તેને અટકાવવામાં વિશ્વના તમામ દેશ નિષ્ફળ નીવડી ચૂક્યા છે. અત્યાર સુધી કોરોનાના વિશ્વભરમાં કુલ 20,92,036 કેસ પોઝિટિવ નોંધાયા છે અને 1,35,235 લોકો મોતને ભેટી ચૂક્યા છે. તો આ તરફ ભારતની વાત કરીએ તો ભારતમાં કોરોનાના વાયરસના 12,456 કેસ નોંધાયા છે અને આ જીવલેણ વાયરસને પગલે 423 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાના વાયરસના લીધે સૌથી વધુ નુકસાન કયા દેશોને થયું છે તેની પર નજર કરીએ તો તેમાં વિશ્વની મહાશક્તિ અમેરિકા પ્રથમ નંબરે આવે છે. અમેરિકામાં કોરોનાના વાયરસને વ્યાપક તબાહી સર્જી છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાના વાયરસને લીધે 28,554 લોકો મોત નિપજી ચૂક્યા છે. જ્યારે બીજા નંબરે ઇટલી છે. ઇટલીમાં અત્યાર સુધીમાં 21,642, સ્પેનમાં 18,812, ફ્રાન્સમાં 17,169 અને યુનાઇટેડ કિંગડમમાં 12,868 લોકોને મોતને ભેટી ચૂક્યા છે, જે વાયરસની ગંભીરતા દર્શાવે છે.